વેલકમ બેક. જો કોઈએ યુવતીઓની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો તો ખેર નથી. અમદાવાદની યુવતીઓ હવે સ્વરક્ષણ માટે થઈ ગઈ છે તૈયાર, કારણ કે આ યુવતીઓને આજે મનોરંજનની સાથે શીખવવામાં આવે છે સ્વરક્ષણના પાઠ. ડિફેન્સ વિથ ડાન્સ. સાંભળવામાં થોડું અટપટું લાગશે, પરંતુ જો મનોરંજન સાથે ડિફેન્સના પાઠ શીખવવામાં આવે તો. આવું જ કંઈક થયું અમદાવાદમાં. વહેલી સવારની કડકડતી ઠંડીમાં શહેરનું સરદાર પટેલ સ્ટેડિયમ વિદ્યાર્થીઓથી ઉભરાઈ ગયું, જ્યાં યુવતીઓને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવવામાં આવ્યા. શહેરની વિવિધ શાળાઓમાંથી લગભગ 5,000 જેટલી વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. નારી ઉર્જામય હૈ, નારી શક્તિ હૈ, ઓર યહી સંદેશ 1091 હાર્ટ ઓર દૂસરે સભી માધ્યમ સે ગુજરાત કી પુલિસ જન જન તક પહોંચાના ચાહતી હૈ. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ડિફેન્સ વિથ ડાન્સ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જ્યારે પણ તેમની પર કોઈ હુમલો થાય તો વિવિધ સંજોગોમાં તેનો સામનો કઈ રીતે કરવો તે સમજાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મહિલાઓને ડાન્સ વિથ ડિફેન્સ શીખવવામાં આવશે. આજે અનેક યુવતીઓ એવી છે કે જેમને સેલ્ફ ડિફેન્સ ડાન્સ શીખવાડવામાં આવ્યો છે. મારી સાથે કેટલીક વિદ્યાર્થીનીઓ છે, તેમની સાથે વાત કરીએ. જે ખાસ કરીને આજે આપણે જે સેલ્ફ ડિફેન્સ ડાન્સ શીખવ્યો છે, શું શીખવા મળ્યું આપને? કઈ રીતે આપ પોતાની જાતને આપે સુરક્ષિત રાખશો? અમને શીખવા મળ્યું કે અમે પોતાની જાતને સુરક્ષિત રાખીએ ડાન્સ થ્રુ. અમે લોકોને ટેકનિક શીખવાડી કે કેવી રીતે તમે લોકો ફાઇટ બેક કરી શકો ડાન્સના ફોર્મમાં, જેથી જલ્દીથી યાદ પણ રહે. કોઈ પણ ક્રિએટિવિટી તમે એકદમ ક્રિએટિવ ફોર્મમાં કરો તો તમને તરત યાદ રહે. અને હિંમત રાખીને કામ કરીશું તો આપણે કશું ભી કરી શકીશું, એટલે ડર્યા વગર કોઈનો ભી સામનો કરી શકીશું. આપ આ ડાન્સ પરથી શીખવા માંડે છે, અમને કરાટે ભી શીખવાડ્યા. છોકરીઓને પાછળ હટવું ના જોઈએ, એમનામાં ઘણી બધી હિંમત છે જે એમને કરવી જોઈએ. અને એ લોકોને દેખાડવું જોઈએ કે ના, એકલા પુરુષ એટલા બધા શક્તિશાળી નથી. જેટલા સ્ત્રી પણ છે જેને શક્તિ આપી છે, અને આ ડિફેન્સ દ્વારા આપણને ખબર પડે છે કે આપણામાં કેટલી શક્તિ છે. આ તમામ યુવતીઓ છે તે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે હાલ તૈયાર થઈ ગઈ છે. કેમેરામેન ભાવેશ પટેલ સાથે ઋત્વિજ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.